નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા 144ની કલમની જાણકારી આપવામાં આવી, જ્યારે 22 માર્ચના રોજથી જનતા કર્ફ્યુનું આહવાન કર્યા બાદ હિંમતનગરના બજારોમાં એકદમ સુમસામ વર્તાઈ રહ્યા હતા. ત્યારે લાગતું હતું કે સમગ્ર જનતા દેશભક્તિની મિશાલ પૂરી પાડી રહી છે, પણ બીજા અને ત્રીજા દિવસે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં લોકોમાં જાગૃતતા ન આવતા ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી 144ની કલમ સાથે સમગ્ર ગુજરાતને કોરિડોર કર્યું હતું. તેમ છતાં હિંમતનગરની સમગ્ર જનતા બિંદાસપણે બજારમાં અવનવર કરતી હોવાથી ગ્રામ્ય પોલીસ દ્વારા ફળીએ ફળીએ એલાઉન્સ કરી નિયમો સમજાવવામાં આવ્યા હતા અને લોકોને પોતાના ઘરમાં રહેવા જણાવ્યું હતું. રિપોર્ટર મોહસિન મેમણ, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા. આવીને રહેતા હોય તો તમારા ગામના સરપંચ કે આગેવાનને જાણ કરી નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અને તેઓને મેડિકલ ચકાસણી કરાવવાની રહેશે. પ્રાઇવેટ વાહનો પોતાના ઇકો ગાડી, રિક્ષા, કાર, જીપ ગાડી વગેરે સાથે લઈને નીકળવાનું રહેશે નહીં. તેમજ આ કોરોના વાયરસ COVID-19 ને હેલ્થ વેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય, ભારતમાં પણ કોરોના વાયરસના કેસ આવેલ હોય, જેથી દરેક વ્યક્તિએ પોતાના મોઢે માસ્ક ફરજિયાતપણે લગાવવાનું રહેશે. બધું ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું. તેમજ તમારા ઘરમાં કે કુટુંબમાં કોઈ વ્યક્તિને શરદી ઉધરસ તાવ આવેલ હોય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલમાં જઈ સારવાર કરાવવા સૂચના કરવામાં આવેલ છે.